ગાંધી જયંતિ નિમિત્તે ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સહિત સફાઈ કામદારોને સાડી તથા ટી શર્ટ વિતરણ કરવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા. સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગાંભવા સાથે જયેશ કુમાર ચાલા, ધ્રાંગધ્રા. જન્મ જયંતિ નિમિત્તે આજરોજ ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા, જેમાં મયુરબાગ ચોપાટીએ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું. ત્યારબાદ ધ્રાંગધ્રા નગરપાલિકા ખાતે અમારા સ્ટાફ અને કામદારોને ટી શર્ટ અને સ્ત્રીઓને સાડીઓ વિતરણ કરવામાં આવી. ખાસ તો એ કહેવા માગુ છું કે નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે આપણા દેશના વડાપ્રધાન પહેલીવાર બન્યા ત્યારે એમને લાલ કિલ્લા ઉપરથી ખાસ ભારતવાસીઓ માટે એક ભારપૂર્વક સંદેશ આપ્યો હતો કે હવે આપણી લડાઈ સ્વચ્છતા બાબતે છે. એટલે સ્વચ્છતા બાબતે જાગૃત થવાની જરૂર છે. અને હું પણ ધ્રાંગધ્રા નગરપાલિકા વતી ધ્રાંગધ્રાવાસીઓને અપીલ કરું છું કે આપ પણ આપણા ગામને સ્વચ્છ અને રળિયામણું બનાવીએ. તો ચાલો ધ્રાંગધ્રાવાસીઓ આજે સાથે મળીને સ્વચ્છાંજલિ રૂપે મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરીએ. મહાત્મા ગાંધી વઢવાણના દેદાદરા ગામે આવેલ અતિ પ્રાચીન ગંગવા કુંડ ખાતે લોકમેળો યોજાયો. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના દેદાદરા ગામે આવેલ 10મી સદીના પ્રાચીન શિલ્પ સ્થાપત્ય ધરાવતા ગંગવા કુંડમાં ભાદરવી અમાસે સ્વયં ગંગાજી પધારતા હોવાની લોકવાયકા હોવાથી અહીં ભાદરવી અમાસે લોકમેળો યોજાય છે. વઢવાણ તાલુકાનું અંદાજે 4,500ની વસ્તી ધરાવતું દેદાદરાની અંદર અદ્ભુત દધીચી ઋષિનો આશ્રમ આવેલો છે, જ્યાં હનુમાનજીના પુત્ર મકરધ્વજનું મંદિર આવેલું છે. આ દેદાદરા ગામ પહેલાં દેવપુરી તરીકે પણ ઓળખાતું લોકમેળો યોજાયો હતો. ગ્રામલોકોના જણાવ્યા અનુસાર આજે ભાદરવી માસના દિવસે આ ગંગવા કુંડમાં સ્વયં ગંગાજીના નીર પ્રગટ થાય છે. અંદાજિત 4500ની વસ્તી ધરાવતા દેદાદરા ગામનું પહેલા દેવપુરી નામ હતું તથા આ ગંગવા કુંડનું નિર્માણ માતા શક્તિ તથા હરપાલ દેવના પરમ સેવક બાબરા સુર દ્વારા કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ ગંગવા કુંડ ખાતે અતિ પ્રાચીન દધીચી ઋષિનો આશ્રમ તથા હનુમાનજીના પુત્ર મકરધ્વજનું મંદિર આવેલું છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર અંદાજિત 45 વર્ષ પહેલા આ કુંડની સાફ સફાઈ કરવા માટે 25 થી 30 ડીઝલ મશીન મૂકવામાં આવ્યા હતા, પણ આ કુંડના 5 કોઠાથી નીચે એક પણ ટીપું પાણીનું ખસ્યું નહોતું તથા આ કુંડનું તળ આજની સુધી કોઈ જાણી શક્યું નથી તથા આ ગંગવાકુંડની અંદર 7 કોઠા આવેલા છે, જે 7મો અંતિમ કોઠો સોનાનો હોવાનું લોકમાન્યતા રહેલી છે. ત્યારે આજે ભાદરવી અમાસના દિવસે લોકમેળો યોજાતા ખૂબ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. જયેન્દ્રસિંહ ઝાલા, માં ન્યૂઝ લાઈવ, લખતર, સુરેન્દ્રનગર.
અસ્થિર મગજની મહિલાને તેઓના પરિવાર સાથે પુનઃમિલન. છોટાઉદેપુર ખાતે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના અડાદરા ગામની એક અસ્થિર મગજની મહિલાને તેઓના પરિવાર સાથે પુનઃમિલન કરવામાં આવ્યું હતું. સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી, છોટાઉદેપુર. જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત સખી વન સ્ટોપ સેન્ટર છોટાઉદેપુરમાં 2019 થી કાર્યરત છે, જેમાં અમે મહિલાઓને આશ્રય, કાઉન્સિલિંગ સહિત 5 પ્રકારની સુવિધાઓ પૂરી પાડીએ છીએ, જેમાં તારીખ 27ના રોજ 181 દ્વારા એક અજાણી મહિલાને લાવવામાં આવેલ, જે મહિલાનું કાઉન્સિલિંગ કરતા અમને તેઓ થોડા અસ્થિર મગજના જણાઈ આવેલ અને તેઓ શરૂઆતમાં પોતાનું નામ નહોતા જણાવતા, પણ વારંવાર કાઉન્સિલિંગ કરતા બેને તેમનું ગામનું નામ અડાદરા જણાવ્યું. ત્યારબાદ અમે પંચમહાલ, ઓએસસી, પોલીસ સ્ટેશન વગેરેનો કોન્ટેક્ટ કરી અને બેનના પરિવારવાળા આજ તેમને લેવા આવેલા છે. અગાઉ પણ આ રીતે અમે ઘણા બહેનોનું છોટાઉદેપુર જિલ્લાના, જિલ્લા બહારના અને ગુજરાત રાજ્યના અને ગુજરાત રાજ્ય બહારના બહેનોનું પણ પુનઃસ્થાપન કરાવેલું છે. જાનની રાણીંગા, સખી વન સ્ટોપ સેન્ટર, છોટાઉદેપુર. સુરતના સરથાણા પોલીસે વિદેશી દારૂ સાથે ગીસમને ઝડપી પાડ્યો. સુરત સરથાણા પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલા ટેમ્પા સાથે એક ગીસમને ઝડપી પાડ્યો છે. સુરત શહેરમાં દારૂબંધીના કડક અમલને લઈને પોલીસ કમિશનર દ્વારા દારૂની હેરાફેરી અટકાવવા તેમજ દારૂની હેરાફેરી કરતા શખ્સોને ઝડપી પાડવા પોલીસને સૂચના આપવામાં આવી હતી. સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજકોર. પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેરના હોય, સુરત શહેરની અંદર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી અટકાવવા માટે આપેલી સૂચના અને માર્ગદર્શન મુજબ સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MB ઝાલાનાઓને મળેલ બાતમી આધારે સર્વેલન્સ સ્ટાફના PSI શ્રી MG લિંબોલા તથા સર્વેલન્સ સ્ટાફના અન્ય પોલીસ માણસો આજરોજ વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન તેઓએ બાતમી હકીકતના આધારે પરપ્રાંતીય વિદેશી દારૂનો જથ્થો ભરીને આવતા એક ટેમ્પાને પકડી પાડેલ છે અને પરપ્રાંતીય બનાવટની દારૂની બોટલો જેની કિંમત આશરે કિંમત રૂપિયા 1,50,000 આજુબાજુનો કુલ મુદ્દામાલ હસ્તગત કરવામાં આવેલ છે અને ટેમ્પો GJ12A/5223 પણ કબજે કરવામાં આવેલ છે. આ ગુનાના કામે એક આરોપીની અટકાયત કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ PSI શ્રી MG લિંબોલા સરકાર પોસ્ટેનાઓ કરી રહ્યો છે. માથા ભારે બિપિન મારું આખરે પોલીસના સકંજામાં. રાંદેર પોલીસે કાબિલે તારીફ કામગીરી કરી. બિપિન મારું પર રાંદેર પોલ વિસ્તારમાં જ 8 ગુના નોંધાયા છે. સરકારી વકીલના પુત્રને માર મારી લૂંટ પણ ચલાવી હતી. રાંદેર પોલીસે બિપિન મારુંનો જાહેરમાં વરઘોડો કાઢ્યો. સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજકોર. ભુજની જાહેર જગ્યામાં આવેલ વાવમાં ગંદકીનું સામ્રાજ્ય. એક બાજુ સરકાર સ્વચ્છતા અભિયાન અંતર્ગત પાલિકા દ્વારા સ્વચ્છતા કરે છે તો બીજી બાજુ વાવમાં ગંદકી જોવા મળે છે અને આ ભુજ નગરપાલિકાની એક બેદરકારી પણ કહેવાય. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. મારું નામ છે અનિલભાઈ ડાભી. આજે એક સારો દિવસ છે, પરંતુ મારા માટે દુઃખદાયક દિવસ છે, કારણ કે આજે ગાંધીજીની જન્મજયંતિ છે, સાથે સાથે લાલબહાદુર શાસ્ત્રીની પણ જન્મજયંતિ છે. અને જેના વિચારો અને જેના પગલે, જેને કહેવાય કે આપણા ભારતના સર્વોચ્ચ જગ્યાએ જેમને સ્થાન પહોંચાડ્યો નરેન્દ્રભાઈ મોદીએ, જ્યારે સફાઈ અભિયાનની વાત કરે, સમગ્ર ભારત સફાઈ અભિયાનમાં જોડાતું હોય ત્યારે જ્યાં ગાંધીજીની પ્રતિમા છે એની જ બાજુમાં આપણી ભુજની ઓળખ સમી આ વાવ છે, જેની અંદર તમે જોઈ શકો છો કે આપણે ભુજની
જે પણ કોઈ ફરવાવાળા આવે અથવા તો જે પણ કોઈ અહીંયા ટુરિસ્ટ આવશે એ આપણી છાપ લઈને શું જશે? સફાઈ અભિયાનો ફોટા પડાવે છે, ઝાડું સાથે ફોટા પડાવે છે, પરંતુ તમે ખાલી વાવની હાલત જો. આ જ વસ્તુ જ્યારે હમીરસર ઓગણ્યું ત્યારે આ જ પરિસ્થિતિ થઈ હતી. અને વાવ જ્યાં દરેક માણસો રાત્રે બેસી અને પોતાના બાળકોને એમ કહેતા હોય કે આપણું ભુજ આટલું મસ્ત સ્વચ્છ છે, આપણે આ વખતે સ્વચ્છતા હરીફાઈમાં ભાગ પણ લીધેલો છે, તો શું આવી રીતના આપણે સ્વચ્છતા હરીફાઈમાં આગળ આવી શકશું? શું ભુજને ખાલી માત્ર ને માત્ર રો રસ્તા દેખાશે? હમીરસરની દુર્ગંધ નહીં દેખાય? શું વાવની દુર્ગંધ નહીં દેખાય? હું આપણા માધ્યમથી એટલી જ વિનંતી કરીશ નગરપાલિકાના સત્તાધીશોને, કાઉન્સિલર તો મારા મિત્રો છે બધા, પણ સત્તાધીશોને માત્ર એટલી જ વિનંતી કરીશ કે જો તમને સમય મળે ગાંધીજીને હારારોપણ કરીને, લાલબહાદુર શાસ્ત્રીને હારારોપણ કરી અને ત્યારબાદ તો તમને સમય મળે તો જરૂર વાવની મુલાકાત લો, વાવની અંદર ઉતરો અને વાવની હાલત શું છે એ તમે જુઓ. આવી તો ઘણી જગ્યાઓ છે જેને આપણે બતાવી શકશું, પરંતુ તમે જે આ ન્યૂઝ ચેનલે જે હિંમત દેખવી છે કે સારું તો દરેક બતાડે પણ હકીકતમાં જે કા ના મળવાની વાત છે એ જ્યારે બતાવવાની હિંમત આપી છે ત્યારે હું ન્યૂઝ ચેનલને પણ ધન્યવાદ આપીશ કે આવા કોન્સેપ્ટ તમે પહોંચાડો સરકારશ્રીની આગ ઉગાડવા માટે. મા ન્યૂઝ હંમેશા તત્પર હોય છે અને હું આપણા માધ્યમથી જરૂર કરીશ આપણા ન્યૂઝના માધ્યમથી કે આવા ન્યૂઝ બતાડો જેના કારણે આ લોકોની આંખો ખુલે. ભુજ તાલુકાના કેરા બળદિયામાં એક ઘરમાં આગ લાગી. તારીખ 2/10/24 રોજ સવારે 9:30 વાગ્યાના અરસામાં ફાયર સ્ટેશનમાં કોલ આવતા ગામ કેરા બળદિયામાં રહેતા ગઢવી પ્રફુલદાનના ઘરમાં કોઈ કારણોસર આગ લાગતા આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવેલ હતી. આ ફાયર સ્ટાફ વિશાલ ગઢવી, યશપાલસિંહ વાઘેલા, સુનિલ મકવાણા જોડાયા હતા. આગ કયા કારણસર લાગી છે તે હજુ મીડિયા સમક્ષ જાણવા નથી મળ્યું. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. ખુશખબર, ખુશખબર, ખુશખબર. કચ્છ, ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે, દેશદેવી માં આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખત્રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે. તાજા શાકભાજી અને ફ્રૂટ, નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખત્રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે. તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં મુલાકાત કરો. સ્થળ નખત્રાણા વિરાણી રોડ, દર્શન કિરાણાની સામે, નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ. સંપર્ક નંબર 98-7-91-22-352. રાજશ્રી એપ્રેલ, જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ. ફોર્મલ, કેઝ્યુઅલ, ફેન્સી શર્ટ, ટી શર્ટમાં વિશાળ રેન્જ, જીન્સ, ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ, બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર. ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગની સામે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. 9990995102.